વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી 2 એમાં લેખન વિભાગમાં આપણે સમજ્યા હતા કે લખાણ, બરોબર, એમાં વિચાર વિસ્તાર હોય, નિબંધ લેખન હોય, ચિત્ર વર્ણન હોય, આ બધું શું કહેવાય? લેખન એટલે લખાણ માંગી લે તેવી વસ્તુ, લેખન, જેમાં લેખન વિભાગમાં આ બધી વસ્તુ આવે, વિચાર વિસ્તાર હોય, અર્થ વિસ્તાર હોય, પત્ર લેખન હોય. તો આજે આપણે પત્ર લેખન સમજવાનું છે. તમે પત્ર લેખન, આજના જમાનામાં તો પત્ર લેખન ભૂલાઈ ગયું છે, કેમ કે હવે તો વોટ્સઅપનો જમાનો આવી ગયો છે અને વિડીયો કોલિંગ દ્વારા તમે એકબીજાના ફેસથી વાત કરી શકો છો. અને લખાણ તો હવે રહ્યું જ નથી, વોટ્સઅપમાં ટૂંકું ને ટચ તમે જે મેસેજ આપવાના હોય તે તમે આપી દો છો. પહેલાંના સમયમાં કેવું હતું? તો પત્ર લખવામાં આવતા, માંદગી હોય, વર્ષગાંઠ હોય, કે પછી કોઈનો મરણ પ્રસંગ હોય કે સારો પ્રસંગ હોય, તો એ માટે શું કરવામાં આવતું? તો પત્ર લખવામાં આવતો. પત્ર લખવાની પણ એક પદ્ધતિ છે. હા વિદ્યાર્થી મિત્રો, પત્ર લખવો એકાઈ નાની બાબત નથી. તો ચાલ આજે આપણે પત્ર લેખન સમજીશું. પત્રને કેવી રીતે લખાય, પત્રમાં વિષયવસ્તુ હોય, પત્રમાં કઈ જગ્યાએ સરનામું લખાય, આ બધું જ આજે આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યારે પત્ર લેખન આપણે સમજવાની કોશિશ કરીએ. તો પત્ર લેખનમાં પહેલાં તો તમને પત્રનું વિષયવસ્તુ આપેલું હોય, એટલે કે તમને વિષય આપેલો હોય, પત્ર શા માટે લખ્યો છે, કોના માટે લખાયો છે, બરોબર, આ માટે પત્રનું ઉપર હેડિંગ આપેલું હોય. દાખલા તરીકે તમારે તમારા કાકાને તમારા વર્ષગાંઠ નિમિત્તે તમારા કાકાને પત્ર લખવો છે એ ઉપર લખેલું હોય કે તમે તમારા કાકાને વર્ષગાંઠ નિમિત્તે જે ભેટ આપી છે એ ભેટ માટે તમે કાકાને પત્ર લખો છો કે તમારી ભેટ મને ગમી, બરાબર, આ બધું જ પત્ર લેખનમાં લખાય. તો એ વિષય તમને આપેલો હોય, તમે શિક્ષકને પત્ર લખો, એટલે કે શિક્ષકને તમે ગેરહાજર હો ત્યારે એ ચિઠ્ઠી લખો છો ને, હે ને, કે જ્યારે તમે સ્કૂલમાં આવતા ત્યારે તમને ઘરેથી ચિઠ્ઠી લખાવવામાં આવતી કે ભાઈ આજે બપોરે મારો બાળક આવશે નહીં, તો એ ચિઠ્ઠી લખવાની પણ એક રીત છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો ત્યારે પત્ર લેખન લખવાની શરૂઆત કરીએ, એટલે કે સમજવાની શરૂઆત કરીએ. ચાલો, તમારે કાંઈ જ લખવાનું અત્યારે નથી, ખાલી સમજવાનું છે. ધ્યાન અહીંયા, પહેલાં તો પત્ર લેખન આપણે લખીએ ને તો એનું વિષયવસ્તુ કમ્પ્લીટ ખબર પડે છે. તો આપણે પત્ર લેખન લખવો એ પણ એક કળા છે, પત્ર લેખન લખવો એ પણ એક કળા છે. રોજિંદા વ્યવહારથી, રોજિંદા કાર્યથી કંઈક અલગ આપણે પત્ર લેખનમાં લખીએ છીએ. કંઈક પત્ર લેખન કરવું એ પણ એક જરૂરી બાબત છે. તો ચાલો ત્યારે આપણે પત્ર લેખન લખવાની શરૂઆત, સમજવાની શરૂઆત કરીએ. રોજિંદા વ્યવહારમાં પત્ર લેખન અત્યંત જરૂરી બની ગયું છે. પહેલાં કેવું કરવામાં આવતું? તો લખવામાં આવતો પત્ર, પછી એક મોટો પોસ્ટ ઓફિસનો ડબ્બો હોય ને લાલ કલરનો, એ ડબ્બામાં એક પત્ર નાખવામાં આવતો. ટપાલે બધા જ પત્રો ભેગા થાય, એટલે જે તે સ્થળે તમે સરનામું લખ્યું હોય ને એ સ્થળે પત્ર પહોંચે. તો પત્ર લેખન માટે સરળ અને સુંદર અક્ષર પહેલાં તો હોવા જોઈએ. ગુજરાતીમાં ઉપરની લીટીને અડાડીને લખવાનું, સરળ અને વિવેકી ભાષામાં સુંદર અક્ષરે લખાય પત્ર વાંચવો એ જરૂરી છે અને ખૂબ સૌને ગમે છે. સારા અક્ષર હોય તેથી બધાને વાંચવું ગમે, ઉપરની લીટીને અડાડીને, જોડણીની ભૂલો વગર. વળી આપણે કોઈ પણ લખીએ છીએ તો આપણી છાપ ઊભી થાય. આપણે સારા અક્ષરથી વ્યવસ્થિત લખ્યું હોય તો આપણી છાપ સારી ઊભી થાય કે આ વ્યક્તિ ખૂબ વ્યવસ્થિત હશે. તો પહેલાં આપણે પત્ર લખીએ ને તો પત્રમાં તમે પોસ્ટકાર્ડ જોયું હશે,
પછી અંતરદેશી પત્ર પણ જોયો હશે જે મોટો હોય જેમાં તમે લખાણ કેવી રીતે લખાય તો આવું બ્લેન્ક પેપર જ હોય બરોબર કેવું આવું કોરું પેપર હોય પણ એમાં તમારે તમારું સરનામું પહેલાં તો પોસ્ટકાર્ડમાં તમારે તમારું સરનામું લખાય કઈ જગ્યાએ લખાય એ પોસ્ટકાર્ડ જુઓ અંતરદેશી પત્ર તો પહેલાં તો આવું એક કાગળ કોરું હોય એ કાગળમાં તમારે તમારું સરનામું લખવું પડે સરનામું પહેલાં તો સરનામું સરનામું પત્રમાં પોતાની જમણી બાજુ લખાય આપણો હાથ છે જમણો તો આ સરનામું ક્યાં લખાય જમણી બાજુ પત્ર જે વ્યક્તિ લખે છે એ વ્યક્તિનું સરનામું પત્રમાં હોય દાખલા તરીકે હું પત્ર લખું છું તો મારું સરનામું હોય બરોબર ને તો જે વ્યક્તિ પત્ર લખે છે એનું સરનામું જમણી બાજુ લખાય દાખલા તરીકે હું તમને અહીંયા સમજાવું અહીંયા જમણી બાજુ સરનામું લખું દાખલા તરીકે હું કલ્પનાનું સરનામું લખું છું કલ્પના બરોબર નામ પહેલાં આવે કલ્પના કે ત્રિવેદી ત્રિવેદી બરોબર જમીરામ કરાય પછી તમે જે જગ્યાએ રહો છો એ સ્થળ લખવાનું દેવ સોસાયટી ત્રણ દેવ સોસાયટી બરોબર અલ્પવિરામ પછી અમદાવાદ રહેતા હોય તો અમદાવાદ જે સ્થળે રહેતા હોય દાખલા તરીકે અમદાવાદનો વિસ્તાર છે મેમનગર તો મેમનગર બરોબર અલ્પવિરામ પૂર્ણવિરામ ખાસ જોવાનું વિદ્યાર્થી મિત્રોને તો અડધો માર્ક્સ કપાઈ જાય બરોબર એક જ લીટીમાં આવવું જોઈએ સરનામું ચાલો સરનામું પૂરું થયું અમદાવાદ અને એનો પિનકોડ નંબર લખવાનો અમદાવાદ બરોબર પિનકોડ નંબર મારે અંગ્રેજીમાં લખવાનો 38052 ચાલો લખીએ 38052 બરોબર હવે તમે જે તારીખે પત્ર લખો છો એ અહીંયા તારીખ લખવાની દાખલા તરીકે આજે તારીખ થઈ 24 લખીએ 24/7/21 બરોબર જુઓ આ એક જ લીટીમાં છે આ મેં લીટી કરી એવી તમારે કરવાની નહીં પણ હું તમને સમજાવું છું જોયું અલ્પવિરામ પૂર્ણવિરામ હવે સરનામાને તમને સમજણ પડી ગઈ કે કોઈ પણ પત્ર લખો છો તો જમણી બાજુ તમારું સરનામું હોવું જોઈએ હવે સંબોધન આ થયું સરનામું બરોબર હવે સંબોધન તમારે ડાબી બાજુ લખાય તમે છો તમારું કાગળ છે એની જમણી બાજુ સરનામું લખાય અને ડાબી બાજુ સંબોધન છે વ્યક્તિને તમે સંબોધન કરો છો તે કઈ બાજુ લખાય ડાબી બાજુ હવે આપણે કોઈ મોટી વ્યક્તિને પત્ર લખીએ છીએ તો એ વ્યક્તિને પત્ર લખીને ત્યારે શરૂઆતમાં આપણે એને સંબોધન કરીએ પત્ર લખીને ત્યારે એને આપણે શરૂઆતમાં સંબોધન કરીએ દાખલા તરીકે આપણાથી મોટી વ્યક્તિ છે એને કેવું સંબોધન કરીશું પૂજ્ય એને આપણે પ્રિય ન લખાય બરોબર દાખલા તરીકે મારે મારા ગુરુજીને પત્ર લખવો છે તો હું શું લખીશ સંબોધનમાં પૂજ્ય બરોબર તો આ થયું સંબોધન જુઓ જ્યાં તમે પત્રનું સરનામું પૂરું થાય છે ત્યાં નીચે તમારે સંબોધન આ સંબોધન એવું લખવાનું નથી આ તમારી સમજમાં છે તમારે શું સંબોધન કરવાનું છે પૂજ્ય ગુરુજી પૂજ્ય લખાય મોટા હોય એના માટે શું લખાય પૂજ્ય બરોબર એ પછી તમારે અલ્પવિરામ કરવું પડે બરોબર હવે જુઓ આપણાથી મોટા વ્યક્તિને આપણે સંબોધન કરીએ ત્યારે પૂજ્ય લખાય જેમ કે પૂજ્ય મામા પૂજ્ય દાદાજી પૂજ્ય મોટી બેન બરોબર આ રીતે આપણે આપણી સરખી ઉંમરની વ્યક્તિ છે આપણા સમોવડી છે આપણા જેટલી છે તો એ વ્યક્તિને આપણે પત્ર લખીએ ને ત્યારે શરૂઆતમાં આપણે શું લખીએ પ્રિય શું લખીએ સંબોધન પ્રિય બરોબર આ સંબોધન ખાસ યાદ રાખજો મોટી વ્યક્તિને આપણે પૂજ્ય લખીએ મોટી વ્યક્તિને પૂજ્ય લખાય સંબોધન પછી આપણાથી નાની વ્યક્તિ છે આપણા જેવડી વ્યક્તિ છે આપણા સમોવડી વ્યક્તિ છે તો એનું સંબોધન અલગ આવે
સમૂહવાળી વ્યક્તિ માટે ક્રિય લખાય, બરોબર. અને આપણાથી નાની વ્યક્તિ છે, ત્રણ વ્યક્તિ હોય, આપણાથી મોટી હોય, આપણા જેટલી હોય અને આપણાથી નાની હોય, તો આપણાથી નાની વ્યક્તિને આપણે જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે શું લખાય? ચિરંજીવી. શું લખાય વિદ્યાર્થી મિત્રો? ચિરંજીવી. આ સમૂહવાળી વ્યક્તિ માટેનું સંબોધન છે, સમૂહવાળી. હવે નાની ઉંમરની વ્યક્તિ છે આપણાથી, તો એને આપણે ચિરંજીવી લખાય, ચિરંજીવી. હવે આ ચિરંજીવી આખું ન લખવું હોય તો ચી કરી અને બિંદુ કરે ને એટલે સામેવાળું સમજી જાય કે આ ચિરંજીવી છે. આ ટૂંકું લખવાનું સંબોધનમાં, બરોબર. સમજાઈ ગયું? હવે જમણી બાજુ તમે જે વ્યક્તિને સંબોધન કરો છો એ વ્યક્તિને તમે જમણી બાજુ સરનામું લખી અને ડાબી બાજુ સંબોધન લખવાનું, બરોબર. જમણી બાજુ શું લખવાનું? સરનામું. શું લખાય? તમારું પોતાનું સરનામું, બરોબર. હવે સંબોધન. હવે તમને પત્રની વસ્તુની વાત, કાં તો તમે ચિરંજીવી લખી શકો, નાના વ્યક્તિને વાલી પણ લખી શકો, બરોબર. દાખલા તરીકે વાલી ઉષ્મા, વાલી બેન, બરોબર, વાલી સીમા, એનું નામ પણ તમે લખી શકો. એ બે સંબોધન થયું નાની વ્યક્તિ માટે, કે વાલી અને ચિરંજીવી. યાદ રાખજો. હવે તમને સંબોધન પણ સમજાઈ ગયું અને સરનામું. સરનામું હંમેશા જમણી બાજુ લખાય અને તમારે સંબોધન ડાબી બાજુ લખાય પત્રની, બરોબર. હવે જમણી ડાબી તો ખબર પડી જાય ને, તમે લખો છો એની જમણી બાજુ સરનામું તમારું પોતાનું, સામેવાળાનું નહીં. હા, હવે આ સંબોધન તમે સામેવાળી વ્યક્તિને કરો છો એટલે સામેવાળી વ્યક્તિનું સંબોધન તમારે લખવાનું. હવે પત્રની વસ્તુ, આ મુખ્ય ભાગ છે. પત્રની વસ્તુ એક એવો ભાગ છે, મુખ્ય ભાગ. હવે તમે જે કહેવા માંગો છો એ તમારે લખવાનું. લખતી વખતે આપણે પત્રની વસ્તુ જ્યારે લખીએ ને ત્યારે આપણે યાદ રાખવું પડે. કઈ કઈ બાબતો યાદ રાખવી પડે? તો લખાણ સમજાય એવું હોવું જોઈએ અને અસરકારક હોવું જોઈએ. દરેક વિગત માટે નવો ફકરો હોવો જોઈએ. દાખલા તરીકે પહેલું આપણે લખીએ તો એનો અલગ ફકરો, દરેક વિગત આપણે લખીએ એના માટેનો અલગ ફકરો. કોઈ નવી વસ્તુ આપણે કહેવા માંગીએ ત્યાં ફકરો પાડીને લખવું પડે. વિગતો કેવી લખવી પડે? વિચારીને લખવી પડે. અને પત્ર હંમેશા ટૂંકા રાખવાના, બરોબર. વાક્યો પણ ટૂંકા રાખવાના. લાંબુ લાંબુ લખો તો સામેવાળાને વાંચવાનું પણ કંટાળો આવે. હવે પત્ર લખો ત્યારે યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. બીજું, પત્ર લખાઈ ગયા પછી ફરી વાંચી લેવાનું. આ મેઇન હાર્ડ છે પત્રનું, હૃદય. આપણે જેમ આપણા શરીર માટે હૃદય મહત્વનું છે એમ પત્ર માટે એક હૃદય સમૂહ પત્રની વસ્તુ છે, બરોબર. પત્ર વસ્તુ કેવી રીતે લખાય? સંબોધન તમે સમજી ગયા. હવે પત્ર વસ્તુ આપણે એક પત્ર લખીને સમજીશું ને એ વધારે ખ્યાલ આવશે. પત્રની વસ્તુ સંબોધન પૂરું થયા પછી અહીંયાથી શરૂઆત કરાય. આ પૂરું થયા પછી એટલે છોડી અને પછી લખાય પત્રની વસ્તુ. હવે સમાપન તરફ જઈએ. આપણે પત્ર લખી દીધો, પત્રની વસ્તુ પણ લખી દીધી. પત્ર પૂરો થયેલા પહેલાં તમારે વડીલોને પ્રણામ, અહીંયા નીચે તમારે તમે પત્રની વસ્તુ લખી, બરોબર. હવે અહીંયા સમાપન માટે લીટીમાં તમારે લખવું પડે. શું લખવું પડે? કે વડીલોને પ્રણામ, બરોબર, એવું લખવું પડે. વડીલોના આશીર્વાદ, શુભેચ્છા, આ બધું લખવું પડે. વડીલોને યાદ કરવા પડે. પછી તમારાથી નાના વ્યક્તિ છે એને પણ તમારે યાદ આપવી પડે, બરોબર. દાદાના આશીર્વાદ, આપણા મિત્રો કે સગા સંબંધીઓને આપણે પત્ર લખવાનો મહાવરો કરીએ તો આપણને વધારે ખ્યાલ આવશે, બરોબર. તો અહીંયા સમાપન. એ પછી તમારે લિખિતનું, લિખિતનું હંમેશા જમણી બાજુ લખાય અને તમારે નીચે તમારું નામ લખવું પડે, બરોબર. હવે પત્ર કેવી રીતે લખાય ફરવું મેં તમને અત્યારે સમજાયું. હવે તમને પત્ર આપેલો છે, જેમ કે તમને પૂછાય કે પત્ર, હું તમને પત્ર લખતા શીખવાડું છું. હવે પત્ર લખાય
એ તો આપણે સમજીશું, પણ પત્ર લખેલો છે, શું છે? પત્ર લખેલો છે અને એના પરથી પ્રશ્નોના જવાબ પૂછાય તો તમને આવડવા જોઈએ. પત્ર કોના વિશે લખાયેલો છે, બરોબર, શા માટે લખાયેલો છે, એ નીચે પ્રશ્ન તમને પૂછે, બરોબર, એ પણ આપણે આજે સમજીશું. ચાલો પહેલાં આપણે પત્ર લખીશું ને, પછી તમને વધારે ખ્યાલ આવશે. તો ચાલો ત્યારે આપણે પત્ર લખવાની શરૂઆત કરીએ. આજે આપણે પત્ર કેવો સમજીશું, તો તમારી વર્ષગાંઠ છે, એ વર્ષગાંઠ નિમિત્તે, એટલે કે તમારી બર્થડે છે, તો વર્ષગાંઠ નિમિત્તે તમે તમારા કાકાને પત્ર લખો છો. તો એ વિષય આપણે આજે પત્રને સમજીશું, એ વિશે આપણે પત્ર સમજીશું. ચાલો હવે આપણે સમજીએ. જુઓ, તમારા કાકાએ તમને વર્ષગાંઠ પ્રસંગે પત્રનું આ છે વિષય. વિષય હંમેશા સરનામાની ઉપર હોય. પહેલા અહીંયા તમને વિષય આપેલો હોય, બરોબર, સરનામા ઉપર, એ તમારા કાકાએ, બરોબર, આ સરનામાની ઉપર હોય. મારે અત્યારે અહીંયા જગ્યા નથી એટલે સમજાઈ જવું જોઈએ. તમે તમારા કાકાએ તમને વર્ષગાંઠ પ્રસંગે, ભેટ આપી છે વાર્તાના પુસ્તકોની, વાર્તાના પુસ્તકોની ભેટ, બરોબર, વાર્તાના પુસ્તકોની શું આપી છે? ભેટ આપેલી છે વાર્તાના પુસ્તકોની ભેટ. તેમનો આભાર માનતો પત્ર લખો, તેમનો આભાર માનતો પત્ર લખો. ચાલો હવે આપણે સરનામું તો લખી દીધું છે, આવી રીતે જમણી બાજુ સરનામું હું તમને સમજાવું. અહીંયા આપણે બીજું સરનામું લખીશું. ચાલો આવશે સરનામું આપણું, બરોબર, સીમા લખીએ. ચાલો સીમા, દિશા, દિશોપુરા, સીમા, દિશા લખીએ. ચાલો દિશા, ડી, સોમપુરા અટક છે, બરોબર. ચાલો અલ્પ વિરામ કર્યું આપણે. હવે મહાવીર સોસાયટી 25, મહાવીર સોસાયટી, સોસાયટી, બરોબર. હવે સુભાનપુરા, વડોદરા, વડોદરાનો એક ભાગ છે સુભાનપુરા, બરોબર, સુભાનપુરા, વડોદરા. પછી વડોદરાનો તેવી પણ નંબર લખવો પડે, બરોબર. આ રીતે 39012 વડોદરા, 39012. હવે તારીખ લખવી પડે, 21/7/21. ચાલો આપણે આ સરનામું લખ્યું. હવે અહીંયા આપણે કરીશું સંબોધન. તમારા કાકાએ તમને વર્ષગાંઠ નિમિત્તે વાર્તાના પુસ્તકોનો એક સેટ મોકલ્યો છે. વાર્તાના પુસ્તકોનો એક સેટ
મોકલ્યો છે. બરોબર, તેમનો આભાર માનતો પત્ર લખો. તેમનો આભાર માનતો પત્ર લખો. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને વિષય આપેલો છે. તમે જે વ્યક્તિને પત્ર લખો છો પોતાનું સરનામું અહીંયા લખવાનું. બરોબર, હવે સંબોધન આપણે લખીએ. સંબોધન કોણ છે? આપણા કાકા. આપણે શું લખીશું? પૂજ્ય કાકા. શું લખીશું? પૂજ્ય કાકા. બરોબર, અલ્પવિરામ. હવે અહીંયા પત્રની વસ્તુ આપણે શરૂ કરીશું. પત્ર વસ્તુ, ગઈકાલે તમારો પત્ર મળ્યો. બરોબર, આવું આપણે પહેલે શરૂઆત ફકરાથી જ કરાય. નીચે આ રીતે લખાય, ગઈકાલે તમારો પત્ર અને વાર્તાના પુસ્તકોનો. ગઈકાલે તમારો પત્ર અને વાર્તાના પુસ્તકોનો, વાર્તાના પુસ્તકોનો એક સેટ, પુસ્તકોનો સેટ મળે. પુસ્તકોનો સેટ, સેટ મળે. બરોબર, આ રીતે આપણે જોયું આ વસ્તુ છે. હું તો તરત જ વાર્તાઓ વાંચવા બેસી ગઈ. સીમા કે છે, હું તો તરત જ વાર્તાઓ વાંચવા વાંચવા બેસી ગઈ. બરોબર, આ રીતે ટૂંકા વાક્યો અને સરસ સામેવાળાને સમજાય એવા. મને પરીઓની વાતો ખૂબ જ ગમી. મને પરીઓની વાતો, પરીઓની વાતો ખૂબ જ ગમી. બરોબર, પુસ્તકો, પુસ્તકોમાંના સુંદર રંગીન ચિત્રો, પુસ્તકોમાંના, પુસ્તકોમાંના રંગીન, પુસ્તકોમાં રંગીન ચિત્રો પણ છે, પણ આપણે કાકાને કહેવાનું છે કે પુસ્તકોમાંના સુંદર, પુસ્તકોમાંના રંગીન સુંદર ચિત્રો, સુંદર ચિત્રો વારંવાર વારંવાર જોવાનું મન થાય એવા છે. ચિત્રો વારંવાર જોવાનું મન થાય, જોવાનું મન થાય તેવા છે. બરોબર, તેવા છે. વળી અક્ષરો પણ મોટા છે એટલે વાંચવાની પણ મજા પડે છે. વળી અક્ષરો પણ મોટા છે, અક્ષરો પણ મોટા છે એટલે વાંચવામાં પણ મજા પડે છે, એટલે વાંચવામાં પણ મજા પડે છે. લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આ રીતે તમને પ્રશ્નો, નીચે પત્ર આખો આપેલો હોય અને નીચે પ્રશ્નો પૂછાય કે આ પત્ર કોને લખવામાં આવ્યો છે, તો તમને ખબર પડે ને કે આ પત્ર કાકાને લખવામાં આવ્યો છે, દિશાના કાકાને લખવામાં આવ્યો છે. આ પત્ર કોણે લખ્યો છે, તો તમને ખબર પડે કે આ પત્ર દિશાએ લખ્યો છે. હવે એવું પૂછાય નીચે પ્રશ્નમાં કે આ પત્રમાં કાકાએ શું ભેટ આપી છે, તો આ પત્રમાં કાકાએ શું ભેટ આપી છે, પુસ્તકોનો સેટ. બરોબર, તો આ રીતે પુસ્તકોનો સેટ ભેટ આપ્યો છે, તો આ પત્ર કોને સંબોધીને લખાયો છે એવું પણ પૂછાય. બરોબર, તો કાકાને સંબોધીને લખાયો છે. આ રીતે તમારે વિષય, આ વસ્તુ છે, જો પત્રની વસ્તુ, હજી હું લખીશ આ પત્રની વસ્તુ, અહીંયા નીચે મારી જગ્યા નથી એટલે તમે તમારી નોટમાં આ રીતે નીચે ને નીચે જ લખવાનું છે. લખી લો પહેલાં આટલું. ચાલો, વાંચવામાં પણ મજા પડે છે,
મમ્મી અને મોટા ભાઈને પણ પુસ્તકો ખૂબ ગમ્યા. હું ઉપર લખું છું બરોબર, તમારે નીચે ને નીચે લખવાનું છે. લખી લીધું હશે તમે મમ્મીને અને મોટા ભાઈને, મમ્મીને અને મોટા ભાઈને પુસ્તકો ખૂબ ગમ્યા બરોબર, એને પણ આપણે ભૂલવાના નહીં, ખૂબ ગમ્યા છે. આવી સુંદર ભેટ આપવા બદલ ખૂબ જ ગમ્યા છે. પછી કાકાએ આટલી સુંદર ભેટ આપી છે તેમને આભાર માનવા પડે ને, તો આવી સુંદર ભેટ મોકલવા બદલ, આવી સુંદર સુંદર ભેટ મોકલવા બદલ મોકલવા બદલ ખૂબ ખૂબ આપનો ખૂબ ખૂબ આભાર, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે કહી દીધું કાકાને, હવે સમાપન, સમાપનમાં ફકરો લખવો પડે. તમે બધા મારી વર્ષગાંઠના દિવસે તમે બધા આ તમે કંઈક કહેવા માગો છો એટલે ફકરો પાડ્યો. તમે બધા મારી વર્ષગાંઠના દિવસે દિવસે અહીં આવ્યા હોત તો ઘણી મજા આવત. દિવસે અહીં આવ્યા હોત તો ઘણી મજા પડત, ઘણી મજા આવત, ઘણી મજા આવત બરોબર. હવે મારા કાકીને પ્રણામ, સમાપનમાં આ વાક્યો લખવા જ પડે. મારા કાકીને બોલાય ના બોલાય, કાકીને પ્રણામ. ચિંતનને મારી યાદ પ્રણામ, ભાઈને પણ ન બોલાય. ચિંતનને મારી યાદ બરોબર. આ સમાપન આપણે કરી દીધું. હવે લેખિતન આપણે લખવાનું, લખી લીધું હશે તમે લેખિતન. આ પૂરો થયા પછી અહીંયા તમારે એક લીટી છોડી અને લેખિતન લખવાનું. તમારી ભત્રીજી, તમારી ભત્રીજી બરોબર, ભત્રીજી માત્રી સોરી દીધી આવે ભત્રીજી, પછી અલ્પવિરામ અને તમારે તમારું નામ લખવાનું. ઉપર જે નામ આપણે લખ્યું હતું સરનામામાં એ જ નામ નીચે આવે બરોબર. તો શું લખ્યું હતું આપણે, દિશા હે ને, દિશા લખ્યું હતું ને, તો દિશાના પ્રણામ. શું લખવું પડે આપણે, દિશાના પ્રણામ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારો પત્ર અહીંયા પૂરો થયો બરોબર. તમે આખું કોરું પાન છે તો વચ્ચે પછી તમારે લીટી છોડવાની જરૂર નથી. એક લીટી આ પતી ગયું પછી લીટી છોડી અને પછી તમારે આ રીતે લેખિતન લખવું પડે. હજી તમારું પત્ર નીચે જો અમારે પૂરી જગ્યા છે તો નીચે પછી તમારે આ રીતે લીટી કરી દેવી પડે પૂરી જગ્યા હોય તો બરોબર. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોત્તર પૂછાય તો પણ આવડવા જોઈએ. કોણે પત્ર લખ્યો છે ચાર પાંચ પ્રશ્નો પૂછાય પત્રને આધારે તો આવડવા જોઈએ. હવે આપણે લેખન વિભાગમાં વાર્તા પણ આવે તો વાર્તામાં તમને વાર્તાના શબ્દો આપેલા હોય તો વાર્તા બનાવતા પણ આવડવું જોઈએ. હા બરોબર ને, શબ્દો આપેલા હોય તમારી જાતે વાર્તા બનાવતા આવડે ને. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, પત્ર લેખનમાં સમજ પડી ગઈ હશે તમને. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હરિ ઓમ. આ લખી લેવાનું છે અને યાદ પણ કરી લેવાનું છે. મેં કીધું એ ભૂલાય નહીં હા, કે પ્રશ્નોત્તર પૂછાય તો ગભરાવાનું નહીં, પત્ર આખો સરસ રીતે વાંચવાનો અને જવાબ લખવાનો. ત્યારે તમારે પત્ર લખવાનો નથી, ખાલી પ્રશ્નોત્તર જ લખવાના છે. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિ ઓમ.